તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં નવી ટીમ ગત વખત કરતા ઘણી નાની છે. માત્ર 8 કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, પરંતુ એક નામ છે જેના નામે અનોખો સંયોગ છે. દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી જીતેલા મુળુભાઈ બીરા આવા એક ધારાસભ્ય છે. જેટલી વાર જીત્યા છે એટલી વાર મંત્રી બનવાનો તેમને મોકો મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપે 156 સીટ જીતી રેકોર્ડ તોડી નાખ્યો છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્રની જોડીએ કમાલ કરી નાખી છે અને ભાજપની જીત બાદ નવી સરકારની નવી ટીમ તૈયાર કરવામાં આવી, ત્યારે આ નવી ટીમમાં 8 કેબિનેટ મંત્રી, 6 રાજ્યકક્ષાના મંત્રી અને 2 રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ મંત્રીઓમાં એકમાત્ર મંત્રી એવા છે કે જે જેટલી વાર જીત્યા છે એટલી વાર મંત્રી બન્યા છે, અને તે છે મુળુભાઈ બેરા. આ વખતે તેમને ખંભાળિયામાં ભાજપની સીટ જીતતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા. અહીં તેમણે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને હરાવ્યા. એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગત વખતના વિજેતા વિક્રમ માડમને પણ ત્રીજા નંબર પર ધકેલી દીધા હતા. જામ ખંભાળિયામાં જન્મેલા મુળુભાઈ બેરાની આ સફળતા ખૂબ મોટી માનવામાં આવી રહી છે. ખંભાળિયામાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમને નવી સરકારમાં પર્યટનની સાથે વન અને પર્યાવરણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મુળુભાઈ બેરા 26 વર્ષની ઉંમરમાં જ પ્રથમ વખત મંત્રી બન્યા હતા. અગાઉ તેઓ ભાણવડ બેઠક પરથી જીતતા આવ્યા. મુળુભાઈ બેરા સૌ પ્રથમ 1995માં ધારાસભ્ય બન્યા. ત્યારબાદ તેમણે 1995 થી 1998 સુધી સામાજિક સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ મંત્રી બનાવવામાં આવ્યા, અને આ પછી 1998 થી 2001 સુધી મહેસૂલ, સિંચાઈ, પ્રાથમિક શિક્ષણ, બિન પરંપરાગત ઉર્જા રાજ્યમંત્રી હતા. 2001 થી 2002 સુધી તેઓ ખાણ અને ખનિજ વિભાગના મંત્રી બન્યા, અને આ દરમિયાન તેમણે સ્વતંત્ર હવાલો મળ્યો. આ પછી બેરા 2004 થી 2007 સુધી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી હતા. ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આહિર જ્ઞાતિમાંથી આવતા મુળુભાઈ બેરાના લોહીમાં જ લોક સેવા છે, કારણ કે તેમના પિતા હરદાસ બાપા પણ જનસંગી હતા. જે પિતામાં જોયું તે જ તેમનામાં ઉતર્યું. જનસેવા એ જ પ્રભુ સેવા માની તે પણ છેલ્લા 3 દાયકાથી ભાજપ સાથે છે. મુળુભાઈએ કેશુબાપા, નરેન્દ્રભાઈ મોદી અને વજુભાઈ વાળાની આંગળી પકડીને રાજકારણની પાપા પગલીની શરૂઆત કરી. ત્યાર પછી મુળુભાઈ રાજકોટમાં વજુભાઈ વાળાની ચૂંટણી તથા ગુજરાતના ચૂંટણીઓમાં સક્રિય હતા. 2022ની ચૂંટણીમાં પણ મુળુભાઈ બેરા પરિમલ નથવાણીની મદદથી પોતાના વતન પર કમળ ખીલાવવામાં સફળ રહ્યા હતા. નથવાણીના સમર્થનથી તેઓ ગુજરાતની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. મુળુભાઈ બેરાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ સીધો સંબંધ છે, અને આ જ કારણ છે કે જ્યારે ભાજપને 156 બેઠકો મળી ત્યારે મુળુભાઈ બેરાને ન માત્ર કેબિનેટમાં સ્થાન મળ્યું, પરંતુ તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા. પ્રવાસન, વન અને પર્યાવરણ જેવા મહત્વના વિભાગો આપવામાં આવ્યા હતા. 57 વર્ષના મુળુભાઈ બેરાએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, અને આ વખતે તેઓ 5 વિભાગો સંભાળશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.